પાટણ ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોટ કચેરી ગાંધીનગર પ્રેરિત અને અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ સંચાલિત પુનાભા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર પાટણ દ્વારા છાત્રાલયની બાળાઓ આહાર અને પોષણ તેમજ આરોગ્ય અને સ્વચ્છતા અંગે માહિતગાર થાય તે હેતુથી આદર્શ વિદ્યા સંકુલ સ્થિત વાલીબેન પુનાભાઈ જીવાભાઈ કન્યા છાત્રાલય પાટણ ખાતે ફૂડ એન્ડ ન્યુટ્રિશન એન્ડ સેનેટરી પેડ વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો। उपयुक्त कार्यक्रम में सामाजिक कार्यकर बहरा मुंगा शाला ना नियामक अने निवृत्त आरोग्य अधिकारी उषाबेन बुच द्वारा बाळाओ ने आहार अने पोषण अंतर्गत खोराकना घटकों प्रोटीन चरबी विटामीन कार्बोहाइड्रेट अने खनिज क्षारो अंगे सविस्तार माहिती आपी हती। तेमणे सूचव्यु हतुं के वहेली सवारे रात्रे फणगावेला कठोळनुं सेवन करवुं जेथी बाळाओ ने नानपणथी ज भरपूर प्रोटीन मळी रहे। साथे साथे बपोरना भोजन में કઠોળનું અવશ્ય સેવન કરવું, રાત્રે લીલા શાકભાજી અને દૂધનું સેવન કરવું જેથી ચરબી અને જુદા જુદા વિટામિન મળે। તેમણે જુદા જુદા કઠોળ અને જુદી જુદી શાકભાજી અને રાત્રિના લોટનો ખોરાકમાં ઉપયોગ કરવાની ભલામણ કરી હતી। કાર્બોદિત અને ચરબીયુક્ત ખોરાકનો ઉપયોગ કરી રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે તેવું સૂચવ્યું હતું। ખનિક ક્ષારો અને પાલક ભાજીનો પણ ખોરાકમાં ઉપયોગ કરવાથી તેમણે ભલામણ કરી હતી। આ ઉપરાંત આરોગ્ય અને સ્વચ્છતા અંગે પોતાના વિચારો બાળાઓ સામે વ્યક્ત કરી વિનામૂલ્યે સેનેટરી પેડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। તેમણે વાલી દીકરી યોજના અંગે મળતા લાભ તેમજ દહેજ પ્રતિબંધ કાયદા ઘરેલુ હિંસા અધિનિયમ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। પુખ્તવયે લગ્ન કરી લગ્નજીવન અને સમાજમાં શોષણ સામે અવાજ ઉઠાવી કાયદાને હથિયાર બનાવી રક્ષણ મેળવવા માટે આગળ આવવા અપીલ કરી હતી। કાર્યક્રમમાં વિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડિનેટર વનવીરભાઈ ચૌધરી, દર્શનભાઈ ચૌધરી, ગૃહમાતા આશાબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રેરિત શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ સંચાલિત પુનાભા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર પીટીએન ન્યૂઝ પત્રકાર મિત્રોનું સ્વાગત કરે છે। આજે વાલીબેન પુનાભાઈ કન્યા છાત્રાલય ખાતે 130 બહેનોને પોષણ અને આહાર વિશે માહિતી આપવામાં આવી તેમજ એ દરેક બહેનોને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ઉષાબેન પૂંચ અહીંયા હાજર રહ્યા અને એમને ખોરાકના જુદા જુદા ઘટકો, દાખલા તરીકે પ્રોટીન છે, ચરબી છે, કાર્બોદિત છે, વિટામિન છે, એમાંથી આપણને કયો કયો ઘટક મળે છે એના વિશે એમને માહિતી આપી અને બહેનોને એ ખોરાક લેવો જ જોઈએ અને સાથે સાથે સવારના ટાઈમે ખોરાકની અંદર પ્રોટીનયુક્ત ખોરાક એટલે કે કઠોળ એ મળવું જોઈએ જે છાત્રાલયની અંદર આપવામાં આવે છે અને એના લીધે એમના જે વૃદ્ધિ છે, કદ છે, એ પણ જળવાઈ રહે છે। આ માટે અમે કન્યા છાત્રાલયની અંદર પહેલથી નક્કી કરેલું હતું કે બહેનોની અંદર આરોગ્ય, પોષણ અને ખોરાક વિશે એક જાગૃતતા કેળવાય અને સેનેટરી પેડ અને સાથે સાથે વિતરણ થાય અને આરોગ્ય અને સ્વચ્છતા જળવાય એવો કાર્યક્રમ પુનાભા લોકવિજ્ઞાન કેન્દ્ર કરવામાં આવ્યો છે।